नमस्कार वाला विद्यार्थी मित्रों, जय हिंद। आपणे स्वाध्याय नंबर मित्रों 7.2 માં સંકલનની શરૂઆત કરી ચૂક્યા છીએ, જેમાં 7.2 માં આદેશની રીતમાં કઈ રીતે આદેશ લેવો એના અમુક એક્ઝામ્પલ જોઈ ચૂક્યા। આપ દરેક વિદ્યાર્થી મિત્રો પાસે એકાદ મિનિટનો ટાઈમ છે, કોમેન્ટ કરી અને હાજરી નોંધાવી દેશો, ત્યારબાદ આપણે બાકીનો અભ્યાસ કન્ટિન્યુ કરીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટ લાઈવ વિડિયો લેક્ચરમાં પાંચમા દાખલા સુધી કમ્પ્લીટ કરેલ, છઠ્ઠો દાખલો આપણને આપેલો છે કે મિત્રો ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં એક્સ પ્લસ બી ઇન્ટુ ડી। આ દાખલો મિત્રો બે રીતે આદેશ લઈ શકાય, પરંતુ જ્યારે આપણને વર્ગમૂળ દેખાય ત્યારે જે વર્ગમૂળમાં પદ આપણને આપેલું હોય એના બરાબર ટી સ્ક્વેર આદેશ લેશે। ટી વર્ગ લેવાનું કારણ તમે સમજી ગયા છો કે વર્ગમૂળ આપેલું હોવાથી જે અંદર છે એના બરાબર જો ટી સ્ક્વેર લઈ તો વર્ગ અને વર્ગમૂળ બંને એકબીજા સાથે કેન્સલ થઈ શકે। અને બીજું કે જ્યારે આપણે આ રીતે આદેશ લઈ મિત્રો ત્યારે આપણો ગોલ શું હોય, ડીએસ ની કિંમત મેળવવાનો, કે આપેલ જે આદેશ લઈ છે એનું વિકલન કરવાનું, એમાંથી ડીએસ ની કિંમત ટીના સ્વરૂપમાં મેળવવાની। તો સૌ પ્રથમ મિત્રો આદેશ લઈ અને શરૂઆત કરીએ, તો ધારો કે અહીંયા આદેશ જે લઈ છે આપણે એમાં મિત્રો ધારો કે ax પ્લસ b બરાબર t સ્ક્વેર આદેશ લઈએ, એટલે કે ax પ્લસ b બરાબર t સ્ક્વેર ને બંને બાજુ s ની સાપેક્ષ વિકલન કરતા, x ની સાપેક્ષ બંને બાજુ એસ ની સાપેક્ષ બંને બાજુ વિકલન કરતા। આપણે મિત્રો વિકલન કરીએ તો આપણને ખ્યાલ છે એ કોન્સ્ટન્ટ કહેવાય, એસ નું વિકલન એક આવે, બી કોન્સ્ટન્ટ એટલે અચળ કહેવાય તો એનું વિકલન ઝીરો આવે, ટી સ્ક્વેર નું વિકલન કરીએ તો ઘાત આગળ પડે, ઘાત એક ઘટે એટલે ટી સ્ક્વેર નું ટૂટી થાય અને બાજુમાં ડીએક્સ બાય ડીટી, મિત્રો ડીટી બાય ડીએક્સ, સોરી। અહીંયા ખાસ આપણે ધ્યાન રાખીએ કે જે ટી છે એનું એસ ની સાપેક્ષ વિકલન કરીએ છીએ, પરિણામે બાજુમાં ડીટી બાય ડીએક્સ મૂકવાનું ભૂલવું નહીં, ડીટી બાય ડીએક્સ। એટલે કે આ ડીએક્સ ને જો આપણે અંશમાં લઈ જઈએ તો એમાંથી આપણને ડીએક્સ ની કિંમત મળી શકે, જેમ કે એ ડીએક્સ બરાબર ટુ ટી ડીટી, આ એ છેદમાં લઈ જાય તો dx બરાબર 2t dt, એટલે કે t ના સ્વરૂપમાં મિત્રો અહીંયા dx ની વેલ્યુ કન્વર્ટ થઈ ગઈ કહેવાય, કે આપણને dx બરાબર 2t dt છેદમાં a મળેલ છે। હવે અહીંયા જેનું આપણે ઇન્ટિગ્રેશન મેળવવાનું છે એ i આપણને આપેલો છે સંકલનમાં ax પ્લસ b ઇન્ટુ dx, તો અહીંયા આપણે વેલ્યુ મૂકીએ તો સંકલન મિત્રો એમનેમ ax પ્લસ b એટલે શું આદેશ લીધો હતો, તો કે t સ્ક્વેર, તો વર્ગમૂળમાં t સ્ક્વેર લખાય, કારણ કે જે વર્ગમૂળમાં પદ હતું એના બરાબર આપણે શું આદેશ લીધો, t સ્ક્વેર। બાજુમાં ds ની વેલ્યુ મૂકીએ તો ds ની વેલ્યુ આપણને શું મળેલી હતી, તો કે t t dt છેદમાં a ના a। દરેક વખતની જેમ મિત્રો જે ds છે એને આપણે વિકલન કરી આદેશમાંથી મેળવશું અને એની વેલ્યુ અહીંયા મૂકીએ। હવે તમે જોઈ શકો છો જે સમીકરણ છે એમાં ક્યાંય x દેખાતો નથી, એટલે હવે આપણે સરળતાથી મિત્રો એનું સંકલન કરી શકીએ છીએ। બીજું કે અહીંયા વર્ગ અને વર્ગમૂળ બે કેન્સલ થશે,
એટલે t સ્ક્વેર માંથી શું થઈ જશે t થઈ જશે તો એનું આપણે થોડું સાદરૂપ આપીએ તો આ રીતે મળે કે i બરાબર સંકલન t ઇન્ટુ 2t t ઇન્ટુ 2t dt છેદમાં a તમે જોઈ શકો છો કે અહીંયા a છે એ કોન્સ્ટન્ટ કહેવાય મિત્રો એટલે અચળ કહેવાય તો એ સંકલનની બહાર આવી જાય એક ના છેદમાં a બગડો પણ મિત્રો કોન્સ્ટન્ટ જ કહેવાય તો એને પણ તમે બહાર લખી શકો છો તો બે અને એ બંને આપણે બહાર કાઢી લઈએ હવે કેનું સંકલન કરવાનું તો કે t સ્ક્વેર નું કરવાનું રહીએ ખાલી અને આપણને ખબર છે કે t નો વર્ગ એટલે ઘાતનો નિયમ આવે તો ઘાત એક વધે અને વધેલી ઘાત છેદમાં તો એ નિયમ મુજબ આપણે સંકલન કરીએ તો બે ના છેદમાં એ એમ આનું સંકલન શું થશે તો કે t ની ત્રણ ઘાત અને છેદમાં ત્રણ સંકલન થઈ જાય તો સંકલનીય કારક અવયવ c લખી શકાય હવે અહીંયા તમે ત્રણ ને બહાર રાખી શકો અને t ની કિંમત પાછી મૂકી શકાય છે એટલે કે આપણો જવાબ બે ના છેદમાં ત્રણ એ હવે અહીંયા t સ્ક્વેર છે t નો ઘન છે મિત્રો તો t બરાબર શું વેલ્યુ હતી x પ્લસ b t સ્ક્વેર હતી તો આપણે એવું કહી શકીએ અહીંયાથી કે આપણને t ની વેલ્યુ t બરાબર શું મળે વર્ગમૂળમાં ax પ્લસ b મળે t સ્ક્વેર ઉપરથી t ની વેલ્યુ મળે એટલે કે t ઘન જે છે તે હું આમ લખી શકું કે t નો ઘન વધુ સારી રીતે સમજાવવા માટે મિત્રો હું કૌંસમાં t લખું અને ઉપર ઘન લખું તો બે ના છેદમાં ત્રણ એ t નો ઘન તો t ની વેલ્યુ શું મળી આપણને તો કે ax પ્લસ b એનો ઘન પ્લસ સી એક સ્ટેપ વધુ કરવા માટે મિત્રો તમે અહીંયા જે આ છે ઘન એને 3 બાય 2 ઘાત લખી શકો છો કારણ કે આ વર્ગમૂળ છે વર્ગમૂળ એટલે 1 બાય 2 1 બાય 2 ઇન્ટુ 3 કરો એટલે 3 બાય 2 ઘાત થાય તો ફાઇનલી છેલ્લે જવાબ 2 બાય 3 એ કૌંસમાં ax પ્લસ b ની કેટલી ઘાત તો કે 3 બાય 2 પ્લસ સી અહીંયા સુધી તમે સાદરૂપ આપી શકો છો બહુ સરળ એક્ઝામ્પલ માત્ર આદેશમાં શું શીખવાનું કે જે તમને ગમે ત્યારે વર્ગમૂળમાં કંઈક પદ આપે મિત્રો ત્યારે તમે એના બરાબર શું આદેશ લઈ શકો t સ્ક્વેર અને t સ્ક્વેર લેવાનું કારણ એ છે કે જેથી વર્ગ ને વર્ગમૂળ નીકળી જાય તો અહીંયા પદ મૂકીએ ત્યારે આપણને વર્ગમૂળ આવે ને ઓકે તો દરેક વિદ્યાર્થી મિત્રો સારી રીતે સમજી ગયા તો કઈ રીતે આદેશ લેવાનો અને કઈ રીતે એના વિકલન ઉપરથી dx ની કિંમત મૂકી અને જે કાંઈ આપણે સંકલનનો સૂત્ર લાગુ પડતું હોય એ મૂકવાનો અહીંયા ઘાતના સૂત્ર મુજબ ઘાતમાં વધારો ઘાત છેદમાં તો દરેક વિદ્યાર્થી મિત્રો એકાદ મિનિટના ટાઈમમાં આ તમારી નોટમાં એક્ઝામ્પલ લખી લ્યો એક્ઝામ્પલ નંબર મિત્રો આ છઠ્ઠો છે સ્વાધ્યાય નંબર 7.2 ના છઠ્ઠા એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરીશું
ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીએ દાખલા નંબર 7 તરફ। જેમાં આપણને સેમ આજ પ્રમાણે મિત્રો ઇન્ટિગ્રેશન f ઇન્ટુ વર્ગમૂળમાં x પ્લસ 2 એન્ડ ડી આ પ્રમાણે આપેલું છે। તો અહીંયા તમે સમજી ચૂક્યા છો કે જે વર્ગમૂળમાં છે એના બરાબર, જેમ આગળના આપણે લાઈવ વિડિયો લેક્ચરમાં જોયું એ પ્રમાણે x પ્લસ 2 બરાબર t સ્ક્વેર આદેશ લઈ શકાય। તો લખશું આપણે, ધારો કે x प्लस 2 बराबर t स्क्वेर आदेश लेता, तो मित्रों साथ ही पण लखी नाखे कारण के t नी किंमत आपणे कदाच मूकवी पड़े। तो अहींया t बराबर शुं मळशे आपणने, तो के वर्गमूळ में x प्लस 2 मळे, जे आपणे किंमत मूकवा टाइमे उपयोगी बने एटला माटे लखी छे। चलो विकलन करिए, तो बंने बाजू x ने सापेक्ष विकलन, बंने बाजू x ने सापेक्ष विकलन करता, बंने बाजू आपणे विकलन करिए तो अहींया तमे समझी सको कि x नुं विकलन आपणने 1 मळशे, 2 नुं विकलन 0 मळे, t स्क्वेर नुं 2t, बाजूमां dt/dx। मित्रों विकलन कर्या पछी dx नी वेल्यू मेळववा माटे dx ने आपणे आ तरफ लई जईए, तो dx बराबर 2t(dt) આમ આપણને વિકલન કરવાથી ds ની કિંમત મળી ચૂકી છે, જે મિત્રો 2t dt। તો અહીંયા x plus 2 બરાબર t square લીધા, જેના પરથી આપણે ds ની વેલ્યુ મળી ગઈ। સાથે સાથે તમે સમજી શકો છો મિત્રો કે અહીં x ની વેલ્યુ પણ મૂકવી પડશે, તો x plus 2 બરાબર t square હોય એના ઉપયોગથી તમે કહી શકો કે તેથી x बराबर શું થાશે, તો કે t સ્ક્વેર માઈનસ 2 થાશે। કેમ મે મેળવા, તો કે અહીંયા તમે રકમમાં જોશો તો ખ્યાલ આવશે કે આપડા ઇન્ટિગ્રેશન ફેક્ટરમાં અહીંયા x ની કિંમત મારે t ના સ્વરૂપે મૂકવી પડે। dx ની વેલ્યુ તો આપણે 2t સ્વરૂપમાં મેળવી જ લીધી, t સ્વરૂપમાં x ને આપણે કન્વર્ટ કરી નાખો અને આ તો આદેશ છે એટલે તો t માં ફરી જાય। તો આ મુજબ મિત્રો 3 ની કિંમત આપણે t ના સ્વરૂપમાં મૂકીએ, તો i બરાબર આપણી પાસે જે છે એ આ રીતે હતું, x વર્ગમૂળમાં x પ્લસ 2 અને dx, જેમાં દરેકની કિંમત મૂકીએ તો સંકલનના સંકલન x એટલે t સ્ક્વેર માઈનસ 2, તો તમારે અહીં લખવાનું t નો વર્ગ ઓછા 2, x પ્લસ 2 એટલે તમે આદેશ t સ્ક્વેર લીધો હતો, તો વર્ગમૂળમાં t સ્ક્વેર લખીએ અને dx ની કિંમત 2t અને dt। તો મિત્રો એ કિંમત કેટલી થાય, 2t dt। આમ ટોટલ અહીંયા તમે જોઈ શકો છો હવે કે વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે। તો સંકલન i બરાબર ઇન્ટિગ્રેશન મિત્રો 2t અને અહીં એક t વધશે, એટલે કે આમ લખી શકાય t સ્ક્વેર માઈનસ 2 ઇન્ટુ 2t ઇન્ટુ t અને dt। તો બધાને આપણે અંદર ગુણીએ અને આ જે બગડો છે એને આપણે 12 લઈ લઈએ, કોન્સ્ટન્ટ છે તો, તો 2 ને 12 કાઢીએ અને બાકી શું વધશે હવે, તો કે સ્ટેપ બાય સ્ટેપ હું મિત્રો દરેક સ્ટેપ નાના નાના બતાવીશ તમને, જેથી કરી અને તમને દાખલા ગણતી વખતે કોઈ પ્રકારનું કન્ફ્યુઝન ન રહે। તો t ગુણ્યા t એટલે t સ્ક્વેર થઈ જાય, e t સ્ક્વેરને અંદર ગુણી લ્યો તો 2। સંકલન તમારે કેનું કરવાનું, તો કે t સ્ક્વેર અંદર ગુણો એટલે t ની 4 ઘાત ઓછા 2t સ્ક્વેર અને dt। હવે મિત્રો બંને જગ્યાએ ઘાતના નિયમ મુજબ તમે સંકલન કરી શકો છો, તો અહીંયા 2 ના 2 લખીએ, t ની 4 ઘાતનું સંકલન કરીએ તો t ની 5 એટલે કે ઘાત વધે, વધેલી ઘાત છેદમાં લખવાની, અહીંયા 2 એમનમ મિત્રો અહીંયા t ની 3 ઘાત અને વધેલી ઘાત છેદમાં લખીએ, એટલે કે આપણે અહીં t નું સંકલન થઈ ગયું અને પ્લસ સંકલનીકારક અવયવ c લખીએ।
तो आम मित्रों बहुत सरल रीते तणे त्रण चल नी किंमत टी ना स्वरूप में मूकी आ बे पद आपने टी वाला मळ्या बेमा घातना नियम मुजब संकलन कर्युं। हवे छेल्ले आपणे जे आदेश लीधो मित्रों ई टी नो लीधो एस ना स्वरूप में तो आपणे टी नी पाछी किंमत मूकवी पड़े અને એના માટે જ આપણે t બરાબર વર્ગમૂળમાં x + 2 એવું લખી રાખેલું હતું જ્યારે આદેશ લીધો ત્યારે એ કિંમત અહીંયા t ની મૂકી દઈએ તો આપણો ફાઇનલ જવાબ 2 ના 2 t ની 5 એટલે આમ લખી શકાય કે x + 2 એની 5/2। મિત્રો વર્ગમૂળમાં અહીંયા વર્ગમૂળમાં જ્યારે t ની કિંમત હોય ત્યારે એ 5 હોય તો 5 5 ના છેદમાં 2 ડાયરેક્ટ લખી શકો તમે છેદમાં 5 माइनस बेना छेद में त्रण बेना छेद में त्रण टी नी त्रण घात टी नी त्रण घात एटले तो कि एक्स प्लस टू नी 3/2 घात। ओके तो 1/2 छे यानी साथे घात में डायरेक्ट तमे उमेरी सको 5 ना छेद में 2 अने 3 ना छेद में 2 घात अने प्लस सी आ आपणा माटे आपणा दाखलानो जवाब रहेशे। आ बे ने मित्रों तमे अंदर गुणो तो पण चाले नो गुणो तो पण कोई फेर पड़तो नथी। तो आम बहुत सरल रीते मात्र तमारे एटलू याद राखवानुं के जे वर्गमूळमां किंमत आपे एना बराबर टी स्क्वेर आदेश लेवानो अने विकलन करवानो अने टी नी किंमत छेले मूकवानी भूलवानी नहीं। तो दरेक विद्यार्थी मित्रों तमारी नोट में आ एक्जाम्पल नंबर 7 लखी लेशो। ओके विद्यार्थी मित्रों नेक्स्ट एग्जांपल नंबर 8 દરેક એક્ઝામ્પલ સંકલનના બહુ મિત્રો અગત્યના છે અને સંકલન વિષય એવો છે કે દરેક વખતે તમને કેવી રીતે સૂત્ર એપ્લાય કરવું એ જોવાનું રહેશે।
तो आठमा एक्जाम्पल में मित्रों आपने आपेलू छे के x into under root संकलन x into वर्गमूल में 1 plus 2x square अने dx आ मुजब आपने संकलन मेळवानुं छे। तो आजना जे मित्रों लाइव वीडियो लेक्चर ना जे एक्जाम्पल छे बधा सेम टू सेम प्रोसेस वाला एटले के वर्गमूल हशे ज। जे वर्गमूल में आव्युं एना बराबर फरी वखत हुं t square आदेश लईश। तो धारो के एक एटले के 1 प्लस 2x स्क्वेर बराबर t स्क्वेर आदेश लईए मित्रों। छेले ज्यारे t नी किंमत मूकवानी थाय आना परथी एटला माटे थई अने हुं तमने कही दऊं के t बराबर वर्गमूल में 1 प्लस 2x स्क्वेर मळे जे किंमत मूकवा माटे आपणे लखेलुं छे मित्रों। आ जे पद छे एनु हवे आपणे x नी सापेक्ष विकलन करीए तो बंने बाजु x नी सापेक्ष विकलन करता बंने बाजु x नी सापेक्ष विकलन करवामां आवे तो एक नुं विकलन जीरो थाय। अहींया मित्रों बे तो छे ज बे आगळ घात ना पड़शे तो टोटल तमने ख्याल आवी जाय के चार एक थाय घातो नियम एप्लाय करीए छीए मित्रों। आपणे टी स्क्वेर नुं शुं थाय तो के एमां पण घात आगळ पड़े ने घात एक घटे एटले टू टी थाय बाजुमां तो के डीटी बाय डीएस मूकवुं पड़े। आ डीएस ने तमे ऊपर लई जाओ तो अहींया मित्रों खास ध्यान राखजो के आपणे एक्स अने डीएस नी किंमत साथे मेळवशुं। शुं काम तो के अहींया एक्स छे અહીંયા ડીએક્સ છે તો બંનેનો ગુણાકાર આપણને મળતો હોય તો આપણે એક્સ ની વેલ્યુ અલગથી મૂકવાની કોઈ જરૂર નથી। તો અહીંયા આપણને સરળ રીતે સીધા જ અહીંયાથી એક્સ અને અહીંયાથી ડીએક્સ નો ગુણાકાર મેળવી શકાય છે। એટલા માટે અહીંયા પણ હું રાઉન્ડ કરીને તમને આપું તો આ બંને ગુણાકારમાં લઈ લેવાય। ચાર ને છેદમાં જવા દે તો એક્સ ડીએક્સ બરાબર ટુ ટી ડીટી અને મિત્રો ચાર છેદમાં આવશે। અહીંયા આ બે દુને ચાર એટલે કે આપણી પાસે x ગુણ્યા dx ની કિંમત મળે છે અને જે મળે છે આપણને 1/2 t ઇન્ટુ dt 1/2 t ઇન્ટુ dt। હવે આપણી પાસે જે ઇન્ટિગ્રેશન i છે જે રકમમાં એ હું આ રીતે લખી શકું કે i બરાબર સંકલન પહેલા કે વર્ગમૂળ વાળું લખો એટલે ભૂલ ન પડે 1 प्लस 2x स्क्वेर बाजू में x इंटू dx आ रीते लखी सकाय आस ने मैं आनी साथे लिखा जेथी करी अने x dx नी किंमत हूँ अलग थी मूकी सकूँ अने आ मित्रों आपणे आदेश लीधो छे एनी किंमत मूकी सकाय। तो अहींया किंमत मूकी आपणे तो i बराबर वर्गमूल में इंटीग्रेशन मित्रों वर्गमूल में 1 प्लस 2x स्क्वेर एटले आपणे शुं आदेश लीधो तो t स्क्वेर। तो दरेक वक्त नी जेम अहींया t स्क्वेर मूकी दईए वर्गमूल में t सिवाय x dx नी किंमत आपणे जे छे अहींयाथी लई अने ऊपर मूकीए तो एनी किंमत मित्रों आपणने बाजू में 1/2 t इंटू dt मळशे। अहींया वर्ग अने वर्गमूल बंने एकबीजा साथे केन्सल थई शकशे साथे साथे आ जे बे छे एने तमे अहींया बहार काढी शको छो। तो ए बे ने तमे बार लखो अने वर्ग ने वर्गमूल ने केन्सल करो तो हवे आपणे एवुं कही शकीए कि एकना छेदमां बे अहींया टी वधे बाजूमां टी अने डीटी स्टेप बाय स्टेप टी स्क्वेर वधे तो बंनेनो गुणाकार हूँ एक साथे न लई शक जेथी करीने तमने समझाय मित्रों टी स्क्वेर इंटू डीटी। हवे आनुं मात्र संकलन बाकी छे घातना नियम मुजब टी वर्ग होय तो घात वधे ने वधेली घात छेदमां तो એકના છેદમાં 2 આનું સંકલન શું મળશે તો કે t ની 3 ઘાત અને 3 છેદમાં અને પ્લસ સંકલન એકારક અવયવ t 3 ને આપણે 2 ની સાથે ગુણી લઈએ તો 1ના છેદમાં 6 t નો ઘન। તો મિત્રો અહીંયા t નો ઘન એટલે તમે આમ લખી શકો કે t આખા કૌંસનો ઘન t ની વેલ્યુ તમે છેલ્લે મૂકી દિયો તો 1ના છેદમાં 6 t એટલે 1 प्लस 2x स्क्वेर અને વર્ગમૂળમાં હે મિત્રો આ જે વેલ્યુ છે વર્ગમૂળમાં t એનો ઘન હોવાથી તમે 3/2 ઘાત લખી શકશો
तो आपनो फाइनल जवाब एक ना छेद में छ एक वत्ता बे स्क्वेर एनी केटली घात थ्री बाय टू। मित्रों वर्गमूल नो घन एटले त्रण ना छेद में बे घात लखी शकाय अने प्लस बधे मित्रों संकलनीय कारक अवयव सी बतावी देवानो। तो आ आपड़ा दाखला नंबर आठ नो मित्रों फाइनली जवाब बनते। फरी एक वक्त तमने रिविजन करावीए तो अहीं आदेश कई रीते लेवानो तो कि जे वर्गमूल में होय एना बराबर टी स्क्वेर ढाल लियो जेथी करीने वर्ग ने वर्गमूल उड़ी सके। बीजू के एनु विकलन करवाथी आपणने एक्स अने डीएक्स गुणाकार स्वरूपे मळे छे तो वधु सारुं एनी किंमत न मूकवी पड़े आपणे। तो एक्स अने डीएक्स नो गुणाकार स्वरूपे किंमत मेळवीए ए आपणने वन बाय टू डीटी मळ्या वन बाय टू टी इंटू डीटी એટલે કે આ વેલ્યુ અને આદેશની વેલ્યુ બંને આપણે ઇન્ટિગ્રેશન ફેક્ટર એટલે કે અહીંયા સંકલનમાં મૂકીએ મિત્રો તો એનો જવાબ આપણને t સ્ક્વેર સુધીનું સાદરૂપ આવ્યું। ઈ t સ્ક્વેરને ઘાતનો નિયમ લગાડી અને છેલ્લે t ની કિંમત મૂકી દીધી। તો આમ આજના લાઈવ વિડિયો લેક્ચરના માધ્યમથી મિત્રો આપણે છઠ્ઠો સાતમો અને આઠમો ત્રણે ત્રણ એક્ઝામ્પલ જે વર્ગમૂળવાળા હતા એ કન્ટિન્યુ કમ્પ્લીટ કરેલ છે અને અહીંયા આપણે લાઈવ વિડિયો લેક્ચર કમ્પ્લીટ કરીએ એ પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પાસે એકાદ મિનિટનો ટાઈમ છે તમારી નોટમાં સારી રીતે લખી લેશો। મિત્રો સાથે સાથે આ રીતના જે એક ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુકમાં હોય એ તમે સાથે સાથે કરતા રહેશો। નમસ્કાર, જય હિન્દ। વાંધો નથી, મેં કહી દીધું સમ ટેકનિકલ પ્રોબ્લેમ જયારે પણ લાઈફ થાય ત્યારે તમે